વડોદરાના સીમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે। ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। સીમળી ગામ પાસેનો બનાવ સામે આવી રહ્યો છે। સીમળી પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ ભારે જહેમત બાદ ટ્રેક્ટરને GCB મશીનની મદદથી બહાર કાઢ્યું હતું। ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૃતકના મૃતદેહને PM અર્થ મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। નેટવરભાઈ પટેલ મોટા ફોફડિયા જે રાતના 8 થી 9 વાગ્યા ડભોઈની બાજુની અંદર ઢોલાર ગામ આવેલું છે। ત્યાં એમના મિત્રના ઘરે ગયા હતા ટ્રેક્ટર મારવા માટે ખેતરમાં। રાત્રે મોડું થતાં સવારમાં મરસકે આવતા સવારમાં 6 વાગ્યાની આસપાસના ટાઈમે મોટા ફોફડિયાથી સીમળીને શેગવાની વચ્ચે જે કેનાલ આવે છે સીમળી જે કેનાલ આવેલી છે સીમળીની કેનાલની અંદર ટ્રેક્ટર ઝોકો આવી જતાં પડી ગયા છે અંદર। અત્યારે માન 1.5 કલાક 2 કલાકની મહેનત બાદ એમની બોડી મળેલી છે ને તે મોટા ફોફડિયા છોટુભાઈ પટેલની અંદર કોઈ PM માટે આવેલા છે અત્યારે।